જય શ્રી કૃષ્ણ ભક્તજનો આજે હું તમને એક વાર્તા સંભળાવી રહી છું જેનું નામ છે નાગપાચમ તો ચાલો આપણે વાર્તા સાંભળીએ સુદ કે વધ પાચમ એ જ નાગપાચમ વ્રત કરનારે પાચમના દિવસે પ્રાતઃકાળે સ્નાન કરી પવિત્ર થઈને ઘરના પાણીયારા પર નાગનું ચિત્રામણ દોરવું પછી ત્યાં ઘીનો દીવો અને ધૂપ કરી પૂજન કરવું નૈવેદ્યમાં બાજરીના લોટમાં ઘી ગોળમાં ચોળેલી કુલર ધરાવવી અને એક ટાણામાં ખીચડી અને ભાજી લઈ શકાય વ્રત કરનારના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને નાગદેવ ઉપદ્રવ કરતા નથી એક ડોસીને સાત દીકરા સાતેને પરણાવેલા સાત વહુઓમાં જે નાની વહુ હતી તેને પિયરમાં કોઈ મળે નહીં એટલે બીજી વહુઓ તેને અવારનવાર નબાપી ન પિયરી કહી મેણા દે એટલું જ નહીં બધી નાની વહુને જેવું તેવું ખાવાનું આપે અને ઘરનું બધું કામ તેની પાસે કરાવે એવામાં શ્રાદ્ધ પક્ષ બેઠો અને ડોસીના ઘરમાં દૂધની મજાની ખીર રંધાય પણ નાની વહુને જરાએ ખીર ન આપી નાની વહુને ચડતા દિવસો હતા તેને ખીર ખાવાની ઘણી ઈચ્છા થઈ પણ કોઈએ આપી નહીં એવામાં સાસુએ તેને બોલાવીને કહ્યું અલી ન પિયરી આમ નવરી બેસી શું કરી રહી છે જે કંઈ વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે અને પછી નદીએ જઈને અજીઠા વાસણો માંજી આવ નાની વહુ તો હરખભેર રસોડામાં ગઈ જોયું તો ખીરની તપેલીમાં જરાએ ખીર ન મળે માત્ર તેની પોપડીઓ બાજેલી હતી તે બિચારી ભૂખ્યા પેટે ઢગલો વાસણ લઈ નદીએ ગઈ પછી તેણે ખીરના તપેલામાં જે પોપડીઓ બાજી હતી તેને ઉખાડી ને તે ભૂકો એક વાટકીમાં ધોઈને તેમાં રાખ્યો ને તે વાટકી નજીક આવેલા ઝાડના થડ પાસે મૂકી જેથી પછી નીરા તે ખાઈ શકાય પણ નાની વહુના ભાગ્યમાં ખીરની પોટલીઓ પણ પણ નાની વહુના ભાગ્યમાં ખીરની પોપડીઓ પણ ન હતી એ ઝાડ આગળ રાફડામાં એક ગર્ભવતી નાગણ રહેતી હતી તેની ખીરની સુગંધ આવી એટલે તે બહાર આવી બધી પોપડીઓ ખાઈને હરખભેર રાફડામાં જતી રહી નાની બહુએ બધા વાસણ માંજી સ્નાન કરી લીધું પછી વસ્ત્રો પહેરીને ખીરની પોપડી ખાવા ઝાડ પાસે ગઈ તો વાટકીમાં કંઈ જ ન મળે તે આશ્ચર્યમાં પડી ગઈ પેલી નાગણી રાફડામાંથી ડોકું સહેજ બહાર કાઢીને ત્યાં જોઈ રહી હતી ત્યાં તો નાની વહુ ગુસ્સે થવાને બદલે બોલી કે મારા જેવી કોઈ દુખિયારીએ ખીર ખાધી હશે ભલે તેણે ખીર ખાધી મારું પેટ ઠરે એવું ખાનારીનું પેટ ઠરજો નાગણી આ સાંભળી તેના પર પ્રસન્ન થઈ તે તો ધીમે ધીમે બહાર આવી અને મનુષ્યની વાચામાં બોલી બહેન તારા ભાગની પોપડી હું ખાઈ ગઈ છું નાની વહુએ આંસુ સારતા કહ્યું હે નાગણીમાં મને સાસરિયામાં સુખ નથી અને પિયરિયામાં કોઈ છે નહીં મારે તો દુઃખ રડવાની પણ કોઈ જગ્યા નથી સાસરે પૂરું ખાવાનું મળતું નથી ઘરનું વૈતરું કરવું પડે છે તો એ મેળા તો રોજ સાંભળવા પડે છે મને પણ તમારી જેમ દાહડા રહ્યા છે પણ ખોળો ભરાવનાર કોઈ નથી મારે તો કોઈ અવતાર છે નાગણીએ તો તેના પર દયા લાવી કહ્યું દીકરી પિયરમાં કોઈ નથી તો અમે તારા પિયર્યા અને જો તારો ખોળો ભરવાનો પ્રસંગ આવે ત્યારે અહીં મારા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે પછી હું બધું સંભાળી લઈશ થોડા દિવસો પછી નાની વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો ત્યારે તેની જેઠાણીઓ કટાક્ષ કરીને કહેવા લાગી આ ન પિયરીને વળી ખોળાના ઓરતાશા તો પણ નાની વહુ તો એક કંકોત્રી લઈને છાની મની નાગણીના રાફડા પાસે મૂકી આવી નાની વહુનો ખોળો ભરવાનો વખત થયો એટલે સાચુજી દાઢમાં બોલ્યા ઝટપટ ચૂલે આંધણ મેલો વહુના પિયરિયા આવવાના છે ને પેટી ભરીને લુગડાને ઘરેણા લાવવાના છે પણ આ શું ચમત્કાર થોડી જ વારે નાગણી નાગદેવતા અને નાગકુમારો મોટી છાબોમાં હીર ચીરને ઘરેણાં લઈને આવ્યા તેમને જોઈને નાની વહુના સાસરીયા ડઘાઈ ગયા હવે તો ચૂલા ઉપર ખરેખર આંધણ મુકાયા તો નાગ દેવતા બોલ્યા અમને દૂધ સિવાય કંઈ નહીં ખપે તરત જ દૂધના દેગડા ચૂલા ઉપર ઉકળવા મૂક્યા પછી મોટી મોટી કથરોટોમાં એ મસાલેદાર દૂધ નાખી તેને બીજા ઓરડામાં ઠરવા મૂક્યું એટલે નાગ કુટુંબ બધું દૂધ પી ગયું ત્યારબાદ નાની વહુનો ખોળો ભરવાની વિધિ શરૂ થઈ વહુના પિયરિયા તરીકે આવેલા નાગરાજના કુટુંબીઓએ નાની વહુની હીરના ચીર રેશમી સાડીઓ અતલસના કપડાં સોના સાંદીના દાગીના રત્નજડિત અલંકારો આપ્યા એ જોઈને નાની વહુના સાસરીયાવાળાની તો આંખો જ ફાટી ગઈ ખોળા ભરણું થયા પછી નાગદેવતાઓએ ડોસીમાને કહ્યું માજી તમારી વહુને અમારી સાથે વળાવો સુવાવડ આવ્યા પછી સવા મહિનાનું નાશે ત્યારે તેને અમે મૂકી જઈશું નાની વહુ તો કુટુંબ સાથે ગઈ જ્યારે તેઓ નદી પાસે આવેલા રાફડા આગળ આવ્યા ત્યારે નાગ માતાએ કહ્યું દીકરી ડરીશ નહીં તું તારે અમારી પાછળ પાછળ આવ તે બધાની પાછળ નાની વહુ રાફડામાં પ્રવેશી તો અંદર મોટું ભોયરું હતું અને તેમાં સુંદર મહેલ હતો આથી વહુનો બધો ભય ટળી ગયો મહેલના ચોકમાં એક કલાત્મક હિંડોળા ખાટ હતી તેના પર નાની વહુને બેસાડી તેની પાસે નાનકડા રાજકુમારો બેસીને નાગણીને કહ્યું દીકરી આ નાગકુમારો તારા ભાઈ સમજી તેની સાથે રમજે ને આનંદ કરજે માત્ર એક જ કામ તારે કરવાનું છે એમ કહી નાગણીએ એક ઘંટડી તેને લાવી આપી અને કહ્યું નાગકુમારો સવારે બપોરે દૂધ પીએ છે તે ત્રણ સમયે તારે ઘંટડી વગાડવાની એટલે ઘંટડીનો અવાજ સાંભળી નાગકુમારો જ્યાં હશે ત્યાંથી તારી પાસે દોડી આવશે તે બધાને તારે દૂધ પીવડાવવાનું સમય વીતતા નાની વહુને સુઆવડાવી ને રૂપાળો પુત્ર સાપડ્યો એક દિવસ નાની વહુએ ચૂલા ઉપર દૂધનું તપેલું ચડાવ્યું હતું દૂધ ઉકળી ગયું એટલે તેને ટાઢું પાડવા તે બાજુના ખંડમાં ગઈ આ દરમિયાન તેનો છોકરો પાપા પગલી માડતો ઘંટડી પાસે ગયો અને ઘંટડી વગાડવા લાગ્યો ઘંટડીનો અવાજ સાંભળી દૂધ પીવાનો વખત થયો સમજી નાગકુમારો ત્યાં દોડી આવ્યા અને નાગકુમારોને જોઈને છોકરો ડરી ગયો એટલે તેના હાથમાંથી ઘંટડી નીચે રહેલા બે નાગકુમારોની પૂંચડી પર પડી ઘંટડીની ધારથી પૂંચડીની ધાર કપાઈ ગઈ બીજા નાગકુમારો દૂધ પીવા ગયા તે ગરમ હતું તેથી તેના મોઢા બળી ગયા નાની બહુએ નાગકુમારાના ચિત્કારો સાંભળ્યા અને તેણે આવીને જોયું તો નાગકુમારો બાંડિયાને બુચ્યા થઈ ગયા હતા તે પોતાની અણસમજ છોકરાને કહે પણ શું કહે તેને પસ્તાવો થયો પણ નાગકુમારોએ છોકરા ઉપર દાજ રાખી અને બોલી ઉઠ્યા કે અમે આ છોકરાને કરડીને જ ઝંપીશું નાગમાતાની આ વાતની ખબર પડી તેણે નાગકુમારોને ઠપકો આપ્યો કે તમે વેરની વાત ભૂલી જાઓ જોત જોતામાં નાની વહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો નાગણીએ તેને મનપસંદ પહેરામણી આપી સુવર્ણ ચૂડો આપ્યો અને વિદાય વેળાએ નાગમાતાએ કહ્યું દીકરી તને દુઃખ પડે તો તારું પિયર સમજીને અહીં જ આવજે નાની વહુ બધું લઈ સાસરે ગઈ સાસુએ તેના છોકરાને લઈને રમાડ્યો અને વહુને ભેટી પડી પરંતુ નાની વહુની જેઠાણીઓને આ ગમ્યું નહીં તે નાની વહુ ઉપર ઈર્ષ્યા કરવા લાગી આ બાજુ પેલા બાંડિયા બુચિયા નાગકુમારો છોકરા પ્રત્યેનું વેર ભૂલ્યા નહોતા એટલે તેઓ વેરની વસૂલાત કરવા નાની વહુના ઘરમાં આવી ઘંટી નીચે લપાઈ ગયા આ વખતે નાની વહુ પાણીનું બેડું ભરી કૂવેથી ભરી ઘરમાં આવી પરંતુ તેને ઉંમરામાં જ ઠોકર લાગી આ વખતે તેને પોતાના બાંડિયા બુછિયા ભાઈ યાદ આવ્યા અને ઠોકર વાગતાની સાથે જ તેનાથી બોલાઈ જવાયું ખમ્મા મારા બાંડિયા વીરા ખમ્મા મારા બુચિયા વીરા આ સાંભળી ચુપાયેલા નાગકુમારોનો ક્રોધ શમી ગયો એક દિવસ નાની વહુના છોકરાએ મોટી વહુની દૂધની તાબડી ઢોળી નાખી એટલે તે છણકો કરીને ગુસ્સામાં બબડવા લાગી અમ ગરીબનું દૂધ ઢોળીને તમારા હાથમાં શું આવવાનું છે અમે પાછું લેવા જઈશું તમારે તો પિયરની ઓથ છે નાની વહુની જેઠાણીના વેણ કડવા ઝેર જેવા લાગ્યા તે તો છોકરાને લઈ નાગમાતા પાસે દોડી ગઈ અને જેઠાણીને મહેણું માર્યું તે વાત કહી નાગમાતાએ તેને આશ્વાસન આપી અને કહ્યું દીકરી તું ઘેર જઈને ઘર પાછળની જગ્યામાં વાળો તૈયાર કર કાલે ત્યાં તારે ત્યાં ગાયો અને ભેંસો આવી જશે વહુ હરગભેર છોકરાને રમાડતી ઘેર આવી રાતોરાત ઘર પાછળની જગ્યાને સાફસૂફ કરીને તૈયાર કરી ત્યાં જ તેના ભાઈઓ પંદર ગાયો અને સાત ભેંસો લઈને આવ્યા નાની વહુએ ઘરમાં બધાને કહ્યું બધું દૂધ ઘરમાં વાપરવાનું છે જેને જેટલું લેવું હોય તે ખુશીથી લઈ શકે છે આ સાંભળી જેઠાણીઓ રાજીની રેડ થઈ ગઈ સાસુના ઈર્ષાનો પાર રહ્યો નહીં હવે નાની વહુના માન વધી ગયા ને સહુને તેને પૂછીને કામ કરવા લાગ્યા જય નાગ દેવતા તમે જેવા નાની વહુને ફળ્યા તેવા તમારું નાગ પાચમનું વ્રત કરનારને આ કથા વાર્તા સાંભળનાર સંભળાવનારને ફળજો તેની રક્ષણ કરજો